समाचारनी शुरुआत करी महत्वपूर्ण समाचार थी तो पाटण जिलाना चाणस्मा तालुकाना वडावली गामे थयेली जूथ अथडामणमां इजाग्रस्त युवकनुं सारवार दरमियान मौत निपजू छे। परीक्षा आपवा जई रहेला विद्यार्थी वच्चे तकरार थता मामलो बिचकायो हतो, जेमां एक शख्स ने गोळी वागता तेने सारवार अर्थे होस्पिटल खाते खसेड़वामां आव्यो हतो। जो कि चालू सारवार दरमियान ज तेनुं मौत थता मामलो वधु उग्र बन्यो हतो। जूथ अथडामणमां 10 थी वधु लोको घायल थता परिस्थिति वधु वणसी हती ने आग चांपी बनाव बन्या हता, जे बाद पोलीसे हवामां फायरिंग करीने टियर गेसना सेल पण छोड़ी परिस्थिति ने काबू में लीधी हती। महत्वनु छे के हारीज पाटण चाणसमां पोलीसे हुमलाखोरोनी भाळ मेळववा माटे तपासना चक्रो गतिमान कर्या छे अने जिल्लामां कोई अराजकता न फैलाय ते माटे ठेर ठेर चुस्त बंदोबस्त खड़की देवामां आव्यो छे। पाटणनी घटना छे, पाटणमां बे विद्यार्थीओ वच्चे झगड़ो थयो हतो ने झगड़ाए अथडामणनुं स्वरूप धारण करी लीधुं अने टोळाए वाहनोने आग पण चापी अने आ अथडामणमां सारवार दरमियान एकनुं मौत निपजू छे अने परिस्थिति वधु न वणसे तेने लईने पोलीस काफलो खड़की देवामां आव्यो छे। पाटणनी आ घटना छे, दृश्यमां जोई शकाय छे पाटणमां बे विद्यार्थीओ वच्चे झगड़ो थयो हतो अने आ झगड़ो अथडामणमां अथडामणनुं स्वरूप धारण कर्युं अने टोळाए वाहनोने आग पण चापी दीधी हती अने आ अथडामणमां एकनुं मौत निपज्युं अने तेनुं सारवार दरमियान मौत निपज्युं छे अने पोलीस काफलो पण खड़की देवामां आव्यो छे। परिस्थिति वधु न वणसे तेने लईने पाटणनी आ घटना छे। विद्यार्थीओ परीक्षा आपवा जता हता ते वखते आ बनाव बन्यो। वडाली गामे जूथ अथडामणनो बनाव प्रकाशमां आव्यो छे। घायल युवकनुं सारवार दरमियान मौत निपजू छे। वाहन ने आग पण चापवामां आवी हती। तोफानीओने झड़पवा माटे पोलीस द्वारा शोधखोळ पण शुरू करवामां आवी छे। आगे वधु विगत साथे जोड़ी गया छे अमारा संवाददाता मयूर मेवाड़ा। मयूर जणावशो के पाटणमां जे जूथ अथડામણ थई छे शुं कहेशो तेने लईने? વાત કરીએ તો પાટણ પાસે આવેલા ચાણસમા પાસે આવેલા જે વણોલી ગામ છે ત્યાં ગાડી જે ગઈકાલે બપોરથી જે જૂથ અથડામણ થયો હોવાની વાત સામે આવેલી હતી, જેમાં ઠાકોર સમાજના લોકોએ જે ગામના ઉપર આવી અહીંયા ગાડી મુસ્લિમ સમાજ ઉપર જે હુમલો કર્યો હતો, ખાસ દ્રશ્યોમાં બતાવવા માંગીશ કે હજી વહેલી સવાર થઈ છે, હજી સુધી જે અહીંયા ગાડી ગામની જે સ્થિતિ છે તે તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે રાતે લગાડેલી જે ટ્રકોની એની અંદર જે આગ હતી તે આગ હજી સુધી ચાલુ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે આખા ગામમાં જે ભયનો માહોલ ફેલાઈ ગયેલો છે, કે એક સાથે 5000થી વધુ લોકોનું ટોળું જે ગામ ઉપર દોડી આવ્યું હતું અને આ લોકો ઉપર હુમલો કરવામાં આવેલો છે, 15થી વધુ મકાનોને જે નુકસાન કરવામાં આવેલું છે, તમામ જે લોકો હતા તે પોતાનો જીવ બચાવવા માટે થઈને અહીંયાથી નાસી છૂટ્યા હતા અને પોલીસને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ તાત્કાલિક જે ઘટના સ્થળે દોડી આવી હતી। લગભગ 3 જિલ્લાના જે એસપી છે તેમને અહીંયા આગળ બોલાવી લેવામાં આવેલા છે અત્યારે અને પોલીસનો કડક બંદોબસ્ત અહીંયા આજુબાજુના ગામમાં તદઉપરાંત આ ગામની અંદર બી રાખવામાં આવેલો છે। આપણી સાથે આપણે પાટણના જે સંવાદદાતા છે આપણે તેમની જોડે વાત કરીશું। સમગ્ર ઘટના શું બનેલી હતી, તેની પાછળનું કારણ શું હતું, ખાસ વાત કરીએ તો જે આખી ઘટના બની હતી કેટલા વાગ્યાની આ ઘટના હતી અને ઘટવા જે બની હતી એની બનવા પાછળનું કારણ શું હતું? જે મયુર જણાવી દઉં કે જે કહેવાય કે પાટણ જિલ્લાના જે ચાણસમાના જે વડાવલી ખાતે આ ગત બપોરની ઘટના છે। કહેવાય કે જે બાજુના જે ગામ છે સુણસર ને જે સુણસર ગામના જે લોકો હતા, જે વિદ્યાર્થીઓ હતા, આ ગામમાં કંઈક પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને તેને લઈને જે કહેવાય કે ઘટના બની હતી અને જે વિદ્યાર્થીઓનું જે ઘર્ષણ હતું તે ગામમાં પહોંચ્યું હતું અને ગામ જે કહેવાય કે સમગ્ર ઉકળીને આસપાસના બીજા પણ 3 ગામ જોડાયા હતા અને જે ગામના લોકોએ આ ગામ ઉપર હુમલો કર્યો હતો। કહેવાય કે 40થી ઉપરાંત જે મકાનો છે એ આ ગામમાં આગ ચંપી કરી દીધી છે, બંને સમુદાય સામસામે આવી ગયા હતા, પરંતુ જે કહેવાય કે એક જે સમુદાય હતો તે આ ગામ છોડી ભાગી ગયો હતો। ગામમાં લૂંટફાટ પણ કરવામાં આવી છે, 35થી ઉપરાંતના જે કહેવાય કે નાના મોટા સાધનો છે તેને પણ આગની હવાલે કરવામાં આવ્યા છે। ઘટનાની જે સમગ્ર માહિતી હતી ચાણસમા પોલીસને થતા ચાણસમા પોલીસ આવી હતી, પરંતુ જે કહેવાય કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાની ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવી હતી। જે રીતે જે ચાણસમાની વાત કરવામાં આવે તો 20 મિનિટને અંતરે જે ચાણસમા પોલીસ સ્ટેશન છે છતાં 2 PSI અને 1 PI છે, છતાં પણ જે કહેવાય કે જે તાત્કાલિક આ ઘટના સ્થળે આવ્યા હોત તો કદાચ આ પરિસ્થિતિ સામે ના આવી હોત, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની પણ બેદરકારી હતી, જે રીતે ગંભીરતા હતી એને જોતા બહુ મોડી આવી હતી અને તેના કારણે જે કહેવાય કે આજે ગામ જે હતું એ આગની હવાલે થવા પામ્યું હતું। જી મયુર, વાત કરીએ તો અત્યારે ગામની અંદર
જે ગામમાં ઘટના બની છે તે ગામ તદુપરાંત આજુબાજુના ગામમાં થઈને કેટલો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવેલો છે અને હાલમાં પરિસ્થિતિ કેવી છે? મયુર, જો પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો કહેવાય કે તમામ જે હતી, તમામ જે પરિસ્થિતિ હતી એ આઉટ ઓફ કંટ્રોલ હતી, એટલે જે કંટ્રોલ ઉપર જે જાણ કરવામાં આવી હતી તો પાટણ જિલ્લાની તમામ પોલીસ, પાટણના એસપી તેમજ આમાં મહેસાણાની પોલીસની પણ કહેવાય કે મદદ લેવામાં આવી હતી. મહેસાણાના એસપી તેમજ બનાસકાંઠાના એસપી સહિતના જે કહેવાય, અને મોટી વાત જે કહેવાય કે ગાંધીનગરના આઈજી બ્રહ્મભટ્ટ સાહેબ પણ તાત્કાલિક તાબડતોબા ગામમાં દોડી આવ્યા હતા. બીજું જે કહેવાય કે અહીંના જે ચાણસ્મા જે ધારાસભ્ય છે દિલીપ ઠાકોર પણ એ કેબિનેટ મંત્રી પણ છે અને આ ચાણસ્મા વિધાનસભાના કહેવાય કે ધારાસભ્ય છે, તેઓ પણ આ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જે વાત કરવામાં આવે તો આઉટ ઓફ કંટ્રોલ સ્થિતિના લીધે તમામ મુક પ્રેક્ષક બન્યા હતા અને જે કહેવાય કે ફાયર બ્રિગેડની જે મોટી વાત હતી સામે, કારણ કે જે ચાણસ્માની જે ફાયર ફાઈટર છે તેટલું સક્ષમ ન હોવાને કારણે બનાસકાંઠા, રાધનપુર સહિતના જે મહેસાણા સહિતના ફાયર ફાઈટર ઘટનાસ્થળે લાવવામાં આવ્યા હતા અને તમામ જે કહેવાય કે આગ ઓલવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ તે હજુ કહેવાય કે નાકામયાબ છે, હજુ પણ આગ સળગી રહી છે. જી મેં હર્ષદ વાત કરીએ તો આ ઘટનાની અંદર એક યુવકનું મોત થવાની વાત સામે આવી છે, એ યુવક કોણ હતો, કઈ રીતે આ તેનું મોત થયેલું છે, તદુપરાંત પોલીસે હાલ કેવા પ્રકારનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે? મેં ચોક્કસ જે વાત કરવામાં આવે કે જે કાલે હિસકારો હુમલો થયો હતો તેમાં ઇબ્રાહીમ બેલીમ નામનો જે વ્યક્તિ છે, 50 વર્ષીય ઇસમ છે, જે ઇબ્રાહીમ બેલી હતા, બેલીમ તેઓને કહેવાય કે શરીરના ભાગે અને જે માથામાં ગંભીર ઇજાઓ થવાને કારણે તેમને ચાણસ્મા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઇબ્રાહીમ બેલીમની જે કહેવાય મોતની પાછળ સમગ્ર ગામમાં સન્નાટો હતો અને આજે પણ જો કદાચ કહેવામાં આવે તો તેમની જો અંતિમ યાત્રા કાઢવામાં આવે તો કદાચ પરિસ્થિતિ વણસવાની પરિસ્થિતિને લઈને પણ અત્યારે ગામમાં ચોકંદ અત્યારે બંદોબસ્ત છે. જી બિલકુલ ભૂમિ, જે પ્રકારે આપણા સંવાદદાતા જે હર્ષદ છે તેમનું કહેવું છે કે જે સમગ્ર જે અત્યારે હાલ ગામ છે તે ગામની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે, તદુપરાંત જે યુવક જે ઇબ્રાહીમ બેલીનું જે મોત થયેલું છે તેનું જો આજે જો અંતિમ યાત્રા નીકાળવામાં આવે તો કદાચ એ વખતે માહોલ ક્યાંક ગરમા ગરમીનો બને તેવું બી કંઈક શક્યતા દેખાવામાં આવી છે, જેને લઈને પોલીસનો બી કડક બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. 3 જિલ્લાની પોલીસ જે આ ની અંદર મદદગારીમાં આવેલી છે, 3 જિલ્લાના એસપી તદઉપરાંત આઈજી સહિતના અધિકારીઓ જે અહીંયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં પોલીસે જે ગુનો નોંધી જે આખી જે ઘટના બની હતી તેની પાછળ જે લોકોનો જવાબદાર છે તેમની શોધખોળ બી શરૂ કરવામાં આવી છે. આખી રાત પોલીસનો જે આજુબાજુના ગામમાં અને વણોલી જે ગામ છે તેની અંદર બી પેટ્રોલિંગને બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. હાલ પોલીસે જે આ ઘટનાની પાછળ મૂળ જે જવાબદાર લોકો છે હાલ તે લોકોની બી શોધખોળ કરવાની શરૂઆત કરી છે. ભૂમિ બિલકુલ, મયુર ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. પરીક્ષા ચાલતી હતી તે દરમિયાન પરીક્ષામાં બે બાળકો વચ્ચે માથાકૂટ થયેલ હતી, તે અન્વયે બે જૂથો સામસામે આવી ગયેલા હતા અને પોલીસને જાણ કરવામાં આવેલી હતી. પોલીસે આવીને પરિસ્થિતિ કંટ્રોલ કરી છે, જેમાં 7 હવામાં રાઉન્ડ અને ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવેલા છે અને હાલ પરિસ્થિતિ બિલકુલ કંટ્રોલમાં છે.